સાબરકાંઠાના નવનિયુક્ત સાંસદ શોભનાબેન બારીયા, રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા સાથે મા અંબેના દર્શનાર્થે શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચ્યા હતા. નવનિયુક્ત સાંસદ અંબાજી ખાતે પહોંચતા જ અંબાજી તેમજ દાંતા તાલુકા ભાજપ મંડળના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. શોભનાબેન બારીયા અને રમીલાબેન બારા ગણપતિજીના દર્શન કર્યા બાદ મા અંબેના દર્શન કર્યા હતા, જ્યાં પૂજારીએ કુમકુમ તિલક કરી માથે પાવડી મૂકી હતી અને ચુંદડી ઓઢાડી માતાજીના આશીર્વાદ આપ્યા હતા. શોભનાબેન બારીયા સાબરકાંઠાના સાંસદ બન્યા બાદ રાખેલી બાધા પૂર્ણ કરવા મા અંબાના મંદિરે ધજા ચઢાવવા પહોંચ્યા હતા અને ધજા ચઢાવી બાધા પૂરી કરી હતી. સાથે માતાજીની ગાદી ઉપર જઈ ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ પણ મેળવ્યા હતા. જે જનતાએ એમને જીતાડ્યા છે તેમની સહિત ગુજરાતભરની પ્રજાની સુખાકારી માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સુખાકારી પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના પણ કરી હતી. સાથે કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે ગેનીબેને જે રીતે ભાજપાના સાંસદો સાથે મળીને વિકાસ કરવાની વાત કરી હતી તેને સ્વીકારી અને જે પ્રમાણે ગેનીબેને વાત કરી છે, વિકાસના કામોમાં અમે સદા સૌની સાથે રહીશું. કરોડો જનતાની આસ્થાનું કેન્દ્ર એવા જગત જનની માં અંબેના અમે દર્શન કરવા આવ્યા છીએ. જનતાએ જે અમારા માટે પ્રેમ વરસાવ્યો છે અને અમને વિજય બનાવ્યા છે, જનતાની સુખાકારી માટે કલ્યાણકારી અને એના માટે અમે આજે માં જગત જનની પ્રાર્થના કરીએ છીએ કે આવનારા સમયમાં ગુજરાતની જનતા માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબના આશીર્વાદથી અને કેન્દ્રીય નેતૃત્વના આશીર્વાદથી સુખાકારીનો અનુભવ કરે અને કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લે અને આવનારા સમયમાં સૌ પ્રજાજનોને માં જગત જનનીના પણ આશીર્વાદ મળી રહે એવી અમે માં અંબેની પ્રાર્થના કરીએ છીએ. કરોડોની આસ્થાનું કેન્દ્ર છે અને માં અંબાના અને સૌ જનતા ઉપર જ્યારે માં અંબા શક્તિ એમના આશીર્વાદ વરસાવે છે ત્યારે એમના મંદિરના વિકાસના કાર્યોમાં અમારા થકી જે પણ કંઈ મદદ થશે એ અમે કરવા અમે બે સાંસદો માન્ય રમીલાબેન બારાશ્રી રાજ્યસભાના સાંસદ છે, અમે પાંચ સાબરકાંઠા લોકસભાના સાંસદ છીએ, છતાં પણ જે ગેનીબેને વાત કરી છે એ પ્રમાણે વિકાસના કામોમાં અમે સદા સૌની સાથે રહીશું.